વર્ષનો પ્રથમ તહેવાર એટલે મકર સંક્રાંતિ, જેને લઈને દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ ઠેર ઠેર પતંગ ઉચગાવીને ઊંધિયું જમીને ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં કલાકારોએ પતંગને આકાશમાં ઉડાવીને મકર સંક્રાંતિની ઉજવણી કરી. અરવિંદ વેગડા, દિવ્યા ચૌધરી અને દેવ પગલીએ ગીતોની રમઝટ અને ચીકી સાથે ઉજવણી કરતા વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરી. તેમણે પતંગ અને પવન વિશેની વાતો કરી, સાથે જ ઉત્તરાયણ માટે બનાવેલા ગીતોની રમઝટ પણ બોલાવી. ઉત્તરાયણ પર્વ છે અને લોકો ધાબે ચડીને પતંગબાજી કરી રહ્યા છે, કાપ્યો છે, લપેટના નારા લાગી રહ્યા છે અને તેની વચ્ચે વીટીવી સેલિબ્રિટી સાથે ઉત્તરાયણ મનાવી રહ્યું છે. જોઈ શકાય છે અરવિંદ વેગડા, જેઓ બિગ બોસ ફેન છે અને સાથે જ તેઓ સિંગર પણ છે અને તેમના ગીતો એક ધૂમ મચાવે છે, તે અરવિંદ વેગડા વીટીવી સાથે જોડાયા છે. તેમની સાથે ઉત્તરાયણની મજા માણીશું અને સાથે આ માહોલ, આ વાડ જ વિસ્તારનો કપાઈ ગયો, લપેટ ફસકાઈ ગયા, આવા પણ પતંગો આવે. આ વાડા જ વિસ્તારનો માહોલ અહીંયા જોઈ શકાય છે. કેમેરામેન અજય બતાવી રહ્યા છે કે લોકો પતંગબાજી કરી રહ્યા છે અને આ જ પ્રકારનો માહોલ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક પવન જે છે સાથ નથી આપી રહ્યો. અરવિંદ વેગડા, શું કહેશો આ ઉત્તરાયણ પર્વની મજા? સારું અઘરું છે, બહુ અઘરું છે. ઉત્તરાયણની અંદર જો તમે એમ કહેવાય ને કે એક સાંજ પડતા તમને એમ લાગે કે તમારા પેચ ઓછા કપાય ને તમે વધારે કાપ્યા હોય ને, તો એક અલગ જ ફિલિંગ આવતી હોય છે. એમ કે લોકો એમ વિચાર કરે કે આપણે શું કરતા હોઈએ છીએ, પણ એવું જ છે, મજા તો જોરદાર આવે છે. કારણ કે બસ કહીએ ને કે ભાઈ આજ પતંગ તેરા ઉડને ન દેંગે, કાટેંગે પેચ તેરા ખચ સે, અરે હવા બડી તેજ હૈ, માંજા મેરા સખત હૈ, ખેંચને મેં યે બંદા બાપ હૈ, અરે ખચર 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 કાટા, ખચર 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 કાટા. ઉત્તરાયણ એટલે પવન, એ ખાસ જોઈએ, એના વગર મજા ના આવે. ઉત્તરાયણ તો છે જ પવનનો તહેવાર, એટલે પવન દેવતાને અમે કહીએ કે આજે સરસ મજાનો તમારો વાયરો અહીંયા રહેવો જોઈએ, જેથી કરીને અમે બધા જ લોકો પતંગ ઉડાવીને મસ્તી કરી શકીએ. કારણ કે વર્ષમાં બે જ દિવસ એવા છે, ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ, કે જયારે અમે ધાબા પર આમ કહેવાય ને કે વિટામિન ડી લેતા લેતા સૂર્યપ્રકાશમાં આટલો સરસ મજાનો તહેવાર ઉજવતા હોઈએ છીએ, ખાઈ પીને મસ્તી કરતા હોઈએ છીએ. એટલે તો કહે છે કે આંખોથી આંખો ના પેચ છે જામ્યા, જવાની નારંગી ને વાયરા છે વાયા, અરે આંખોથી આંખો ના પેચ છે જામ્યા, જવાની નારંગી ને વાયરા છે, કઈક ના સેટિંગ બાપા એ કાપ્યા, ને કોઈનું વળ્યું પિલ્લું ને કોઈને ગુચ્ચમ ગુચ્ચી રે, ખેંચ મારો રે, ઢીલ છોડો રે, ગરબા ના સ્ટેપ લઈ ચલો બોલો રે, હો લપેટ લપેટ. અત્યારે લપેટના જ નારા લાગી રહ્યા છે, પણ ઉત્તરાયણ પર્વ એટલે પરિવાર મિત્રો સાથે અને એમાં પણ ઊંધિયું જલેબી અને ચીકી, ઓફકોર્સ સવાલ જ નથી. કારણ કે ખાવા પીવાની જે મજા આવે છે, પણ આપણા અમદાવાદીઓ છે ને હંમેશા ધાબા પર જે હોય ને ત્યારે ગમે તે ખાતા હોય, પણ ચા પીવાની તો બહુ જ મજા આવે. અને ધાબા પર મસ્ત ગરમ ગરમ ચા હોય, જોડે ગાંઠિયા હોય, કે દિવસમાં ચાર વાર ચા જોઈએ, રોજ ઉઠી ગાંઠિયાની રાહ જોઈએ, ખોટી મગજ મારી ના જોઈએ, બસ ઓનલી ગુડ બટ્ટે વાહ જોઈએ, ચાલુ હોય દાડો કે હોય રે રજા, આપણે તો કાયમ ગોતીએ મજા, જલસો 24/7 છે રે, શોખ મોટી વાત છે, ઉત્તરાયણ મોટી વાત છે. અરવિંદ વેગડાને પતંગ ચગાવવું ગમે છે, ફિરકી કઈ રીતે લપડે છે અરવિંદ વેગડા? યાર ખરેખર આ અઘરું થઈ ગયું છે, કારણ કે હાથ હવે છે ને પેલા જેવા, એમ કહે ને કે લપેટ લપેટ લપેટ. પેલા છે ને તમને કહું કે પેલા છે ને સરસ લાકડાની ફિરકી આવતી, ગ્રીપ બહુ મસ્ત રહેતી હતી, આ છે ને લપસી જાય છે. પણ ગઈકાલે જે હું જોઈને આવ્યો પરમ દિવસે બજારમાં, કે હવે ઇલેક્ટ્રિક ફિરકી આવી ગઈ છે, દબાવ એટલે ઓટોમેટિક લપેટાય, એટલે મને લાગે છે કે પતંગ ઉડાડવા માટે પણ કઈક અલગ જ સિસ્ટમ આવશે, કે મોટરાઈઝ પતંગ આવશે ને સીધા ઉપર ઉડી જશે, એટલે હવા હોય કે ના હોય બસ તમારો પતંગ ચડતો રહેશે, એવી ટેકનોલોજી મને ખ્યાલ છે કે આવતા વર્ષે પેચ નહીં કપાય, પેચ નહીં કપાય, તમારે પેચ નહીં કપાય, એક ની જ્યાં કાપવું ત્યાં બીજો આવી જાય એવું નહીં થાય. પણ તમારે એમ કે પછી શું આવશે, જો એવા પતંગ આવે તો શું આવશે? મને તો બૂમો પાડનારા પણ માણસો આવશે, સીધો આમ દબાવો સ્વીચ એટલે કાપવો છે, આમ કરો એટલે લપેટ, એવું અત્યારે જે શાકભાજી વાળા પેલા નથી મેગાફોન લઈને કરતા, એવું બધું ઉત્તરાયણ ની અંદર મારા ખ્યાલથી થોડા વર્ષોમાં આવી જશે. એટલે પેલા જેવી હતી ને કે પેલા જાતે કિન્ના બાંધવી પડતી હતી, હવે કેવું છે કે હવે કિન્યા તૈયાર આવે છે,
બરાબર છે. માંજો જે આવે છે સીધે સીધો વધારે કાચ વાળો આવે છે, પણ હાથ બાદ તો આપણે તમારા પોતાના વાપરવા જો કાપવાનું ઓલરેડી ચાલુ થઈ ગયું છે. પણ આ બધું થાય, આ બે દિવસ તો એવું છે ને કે સુરવીરતાનો અલગ જ એક માહોલ હોય છે. એટલે અમે તો કહીએ છીએ ને કે મ્યુઝિક લાઉડ બગાડી, બાકી દોરી લંગાવી, પતંગની 50 કોડી ઉતરાયણ કરવી છે. મસ્ત મજાનું આમ કહેવાય ને કે ધમાલ આપણી જોડે જ હોય છે, અને આપણે તો ફર્સ્ટ ક્લાસ ઉપર મસ્ત પાર્ટી, બધા ભાઈબંધો ભેગા થઈને ગરબા ગાવાના, મસ્તી કરવાની, મોજ કરે, ખાવું પીવું ને જલસા. હિન્દુ સરકાર એક્ટ્રેસ જે છે તે પણ જોડાયા છે. શું કહેશો ઉતરાયણની મજા? ઓફકોર્સ, કેમ મજા ના આવે, મજા જ છે. ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ છે, આપણે ગુજરાતનું શાન છે, એટલે અમે તો એન્જોય કરી રહ્યા છીએ. અને હા, ખાસ કરીને તમને લોકોને પણ સેફટીની સાથે એન્જોય કરો, સનસ્ક્રીન લગાવો અને બેલ્ટ હાથમાં પહેરીને વ્યવસ્થિત રીતે રહો, મજા આવશે, તો આખો દિવસ નીકળી જશે. એ તો છે જ, સાથે પક્ષીઓની પણ વાત અહીંયા. યસ, 110% યસ. એ બોલવા જાનવર છે બિચારા, એમને ખબર નથી પડતી, તો આપણે એમનું પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે થોડું કેર કરીએ તો સારું. આજે પણ પક્ષી નથી દેખાઈ રહ્યા, પક્ષી સમજદાર થઈ ગયા? પક્ષી સમજદાર જ હતા નહીં, માણસોથી એક બી નથી દેખાઈ રહ્યા. બોલો, અરવિંદ વેગડાએ તો એની સ્ટાઇલમાં ઉત્તરાયણ કરી સોંગ ગાવીને, આપ તમારી સ્ટાઇલમાં કઈક? ઓ માય ગોડ, હું તો એક્ટ્રેસ છું એટલે એક્ટિંગ કરી શકું, બીજું તો શું કહું. પણ તો પણ જે આપનું ફેવરેટ હોય? મારું ફેવરેટ એક્ટિંગ કરીને બતાવું, બીજું શું. તો આજે ઉત્તરાયણ છે અને મારી સાથે નથી, આવું ના ચાલે. હું એકલી એન્જોય કરી રહી છું, તને એક વાર એક પણ મારી યાદ ના આવી તો બસ, આ એક્ટર ની મજા છે. એટલે એક્ટર ની મજા છે, આ સિંગર ની મજા છે, અને આ દરેક લોકોની મજા છે. અને તે જ મજા લોકો પોતાના ધાબા ઉપર માણી રહ્યા છે, પતંગબાજી કરી રહ્યા છે, અને કાપ્યો છે લપેટના નારા લગાવી રહ્યા છે. કર્ણમેન અજય સાથે દર્શક દાવલ, વી ટીવી ન્યૂઝ, અમદાવાદ.